સુરત ખાતે આવેલા લાલગેટ વિસ્તારમાં ગણપતિના મંડપમાં જ બબાલ થઈ છે. હાલ ગણેશ ચતુર્થીનો ઉત્સવ ચાલી રહ્યો છે દેશભરમાં, ત્યારે સુરત ખાતે ગણપતિ મંડપમાં જ બબાલના દ્રશ્યો સર્જાયા છે. ગણપતિ મંડપમાં પથ્થર મારતા જ બબાલ થઈ છે. આ સાથે જ બબાલ બાદ સૈયદપુરા પોલીસ સ્ટેશનનો લોકોએ ઘેરાવો કરી લીધો હતો. ગણપતિ મંડપમાં જ આ બબાલ થઈ છે ત્યારે ગૃહ રાજ્યમંત્રીએ પોલીસને કડકથી કડક કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા છે અને તમામ સામાજિક તત્વોને બક્ષવાના નથી તેવો આદેશ આપી દીધો છે. સુરત ખાતેથી આ મામલો સામે આવ્યો છે જ્યાં શાંતિને ડહળનારને ન છોડવા માટે સુરત સીપીને આદેશ આપી દેવામાં આવ્યો છે. પંડાલ પર પ્રથમવાર પથ્થર ફેંકનાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે, ત્યારે કેટલાક તોફાની તત્વોની અટકાયત આ સમગ્ર મામલે કરાય છે તેવું સીપીનું જણાવવું છે અને આરોપીને પકડવા માટે પોલીસ કોમ્બિંગ પણ શરૂ કરી દેવામાં આવી છે. તો શહેરીજનોને શાંતિ જાળવવા માટે હાલ સીપી દ્વારા અપીલ કરવામાં આવી છે અને આ સાથે જ આરોપીને ન બક્ષવાની નેમ સાથે પોલીસ રસ્તા ઉપર ઉતરી ગઈ છે. સુરતથી આ તમામ મામલો સામે આવ્યો છે જ્યાં લાલગેટ વિસ્તાર ખાતે ગણપતિના મંડપમાં જ બબાલ થઈ છે. પથ્થર મારતા જ આ બબાલ થઈ છે ત્યારે બબાલ બાદ સૈયદપુરા પોલીસ સ્ટેશનનો લોકો દ્વારા ઘેરાવો કરવામાં આવ્યો, ત્યારે ગૃહ રાજ્યમંત્રીએ પોલીસને કડકથી કડક કાર્યવાહી કરવા માટેના આદેશ આપી દીધા છે અને કોઈ પણ અસામાજિક તત્વને નથી બક્ષવાના તેવો આદેશ ફરમાવવામાં આવ્યો છે ગૃહ રાજ્યમંત્રી દ્વારા. ત્યારે શાંતિને ડહળનાર ન છોડવામાં નહીં આવે તેવો સીપીએ આદેશ આપી દીધો છે. પંડાલ પર પ્રથમવાર પથ્થર ફેંકનાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે અને કેટલાક તોફાની તત્વોની અટકાયત પણ કરવામાં આવી છે. સીપી દ્વારા તમામ વિગતો આપવામાં આવી છે, ત્યારે આરોપીને પકડવા પોલીસે કોમ્બિંગ પણ શરૂ કરી દીધી છે. શહેરીજનોને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે. અને જે પણ કોઈ અસામાજિક તત્વો આ ઘટના પાછળ સંકળાયેલા છે તેઓ સામે ખૂબ ઝડપથી સખતમાં સખત કાર્યવાહી કરવી જોઈએ એવી મારી માગણી છે. ગૃહમંત્રી શ્રી હરભાઈ સંઘવીજીએ પણ કડકમાં કડક સૂચના આપીને કડકમાં કડક પગલાં ભરવાની એ લોકોને સૂચના આપી દીધી છે અને મળતી માહિતી મુજબ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. મેં પ્રાઇમરી ઇન્ફોર્મેશન આપી દીધી ને કે ભાઈ જે પણ કોઈક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે અને હવે પછી આગળની કાર્યવાહી એની પાછળમાં કોણ કોણ સંકળાયેલા છે